नमस्ते विद्यार्थी भाई बहनों, धोरण 5 विषय पर्यावरण पाठ 6 जल एज जीवन बाळको आपणे જોઈ ગયા બરોબર। તો હવે આજે આપણે તેની સમજ મેળવો। તો બાળકો, આપણે રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતો કઈ? ખોરાક, પાણી અને વસ્ત્ર। પાણી વગર આપણે જરાય ચાલે નહીં, બરોબર ને? તો આ આપણી શું છે? મૂળભૂત। પાણી આપણી શું છે? મૂળભૂત જરૂરિયાત, બરોબર ને? તો આજે આપણે એના વિશે જ ભણવાનું છે। તો જળ એ જીવન, જળ એ શું છે? જીવન। જળ એ અમૂલ્ય સંપત્તિ છે, જેનું કોઈ મૂલ્ય નથી, તે અમૃત છે। પાણી બચાવો તો પાણી આપણને બચાવશે। જો આપણે પાણી બચાવીશું તો જ બાળકો પાણી આપણને બચાવશે। જળ એ અમૂલ્ય સંપત્તિ છે અને જળ એ જીવનનું અમૃત છે બાળકો। જ્યાં પાણી જ્યાંથી પ્રાપ્ત થાય છે તેને પાણીના સ્ત્રોત કહેવાય છે। પાણીનો સૌથી મોટો સ્ત્રોત વરસાદ, ત્યારબાદ ઝરણું, નદી, સરોવર, કૂવો, બોરવેલ, વાવ, તળાવ। પહેલાના જમાનામાં વાવને પણ પાણીનો સ્ત્રોત ગણવામાં આવતું હતું। વાવ એટલે આપણે જોઈ ગયા પગથિયા વાળા કૂવા, કે જેને વાવ કહેવામાં આવે છે। તો આ બધાને પાણીના સ્ત્રોતો ગણવામાં આવે, કે જ્યાંથી આપણને પાણી પ્રાપ્ત થાય, બરોબર ને? હવે પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના કુલ 4 પ્રકાર પડે છે, નંદા, ભદ્રા, જયા અને વિજયા। જે વાવને એક પ્રવેશદ્વાર હોય એને નંદા કહેવાય, જે વાવને બે પ્રવેશદ્વાર હોય એને ભદ્રા કહેવાય, જે વાવને 3 પ્રવેશદ્વાર હોય એને જયા કહેવાય, જ્યારે જે વાવને 4 પ્રવેશદ્વાર હોય એને વિજયા કહેવામાં આવે છે। વાવનું સૌથી મોટું ઉદાહરણ આપણા પાટણ શહેરમાં આવેલું છે, રાણીની વાવ। તમે ઉતરશો નીચે તો પગથિયા છે, પગથિયા દ્વારા આપણે ત્યાં નીચે ઉતરીએ છીએ, માટે એને વાવ કહેવામાં આવે છે। વાવ એટલે પગથિયા વાળો ખૂબ। આગળ જોઈએ, ઘરમાં પાણીનો સંગ્રહ કેવી રીતે કરીએ? તો જુઓ બાળકો, ઘરમાં પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકી, છત પરની ટાંકી હોય જ છે બધાને, કે ઉપર ટાંકીમાં આપણે મોટર વડે પાણી ચડાવીએ અને પછી ટાંકીનું પાણી આખા ઘરમાં વધે વપરાતું હોય છે। ત્યારબાદ બીજું કયું? તો માટલું, ઘડો, ડોલ, પવાલી, ટબ, આ બધે જ આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ। તગારા, બરોબર ને? આગળ જોઈએ તો પાણી ક્યાં ક્યાં ઉપયોગ, પાણીનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ? તો જુઓ, પાણી તો પીવા માટે, રસોઈમાં, આપણી દૈનિક ક્રિયાઓમાં, નાહવામાં, ધોવામાં, બરોબર ને, કપડાં ધોવા, વાસણ માંજવા, ઘરની સફાઈ, ખેતી વગેરેમાં પાણી ખૂબ જ ઉપયોગી છે। વર્તમાન સમયના જળના પ્રાપ્તિ સ્થાન, તો બાળકો વર્તમાન સમયમાં આપણે રોજિંદા વપરાશનું પાણી નળ, ટેન્કર, કૂવા, બોરવેલ, હેન્ડપંપ, કેનાલ વગેરેમાંથી મેળવીએ છીએ, બરોબર? તમારા બધાના ઘરો સુસજ્જ હશે એટલે તમે ટાંકીનો નળ ખોલો એટલે સીધું પાણી તમારે પાસે, બરોબર? ગામડાઓમાં કૂવામાંથી પાણી ખેંચવું પડે, બરોબર ને? હેન્ડપંપમાંથી લાવવું પડે, નહેર જતી હોય તો ત્યાંથી પાણી લેવું પડે। આમ જુદી જુદી જગ્યાએ પાણીના પ્રાપ્તિ સ્થાનો જુદા જુદા હોય છે। જીવન ટકાવી રાખવા પાણીની જરૂરિયાત, તો બાળકો આપણે આપણા જીવનને ટકાવી રાખવા માટે પાણીની જરૂરિયાત ખૂબ જ છે। દરિયાના અને પૃથ્વી પરના પાણીમાંથી વરાળ બની તે ઊંચે ચડી જાય, તેના વાદળ બને અને વાદળ ઠંડુ પડતા પાણીના ટીપા વરસાદ સ્વરૂપે પડે છે। આ વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે, જેને જળચક્ર પણ કહેવાય। જો બાળકો, વરસાદ આપણે પાણી વરસાદમાંથી પ્રાપ્ત કરીએ છીએ, વરસાદ કેવી રીતે પડે એ અહીંયા સમજાવ્યું છે। તો મોટા મોટા દરિયા, સમુદ્રમાં જે ખૂબ જ પ્રમાણમાં પાણી હોય છે એ ઉનાળામાં ગરમી પડવાને કારણે ગરમ થાય, પાણી ગરમ થાય એટલે એમાંથી વરાળ ઉત્પન્ન થાય, આ વરાળ ઉપર જાય,
ઉપર જઈને વાદળા બંધાય અને વાદળા જ્યારે ઠંડા પડે એટલે એમાંથી વરસાદ વરસે અને પાછું એક જળચક્ર શરૂ થાય. પાણીના ઘર વપરાશમાં પાણી ઘર વપરાશ માટે ઉપયોગી છે. ઉપરાંત આપણી જૈવિક ક્રિયાઓ, માનવી હેરાફેરીમાં, બીજ ફેલાવવામાં તથા જળમાર્ગની મુસાફરીમાં પણ પાણી ખૂબ જ ઉપયોગી છે. પહેલાના સમયમાં રસ્તામાં મુસાફરો પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવતી હતી, કારણ કે પહેલાના સમયમાં મુસાફરો ચાલી ચાલીને અથવા તો બળદગાડામાં એ રીતે મુસાફરી કરતા. આથી તેમની મુસાફરી લાંબી હતી, તો તેમની પાણીની સગવડ પૂરી થાય એના માટે જુદી જુદી જગ્યાએ પરબો બાંધવામાં આવતી હતી. આપણે જીવન ટકાવી રાખવા પાણી જરૂરી છે. આપણને પાણી પીધા વિના એક દિવસ પણ ન ચાલે. તેમ છતાં દરેક વ્યક્તિને જીવવા માટે પૂરતું પાણી મળતું નથી. કેટલાક સ્થળોએ તો લોકોને પીવાનું પાણી પણ ખરીદવું પડે. આગળ જોઈએ, ઘરમાં પીવાનું પાણી સ્વચ્છ રહે તે માટે જરૂરી બાબત. આપણે આપણા ઘરમાં પીવાના પાણીને કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ તો જોઈએ. પાણી ભરવાનું માટલું દરરોજ સાફ કરવું જોઈએ, જે તમારી મમ્મી કરતી જ હશે. માટલામાં સ્વચ્છ ગાળેલું પાણી ભરવું જોઈએ, ગરણું, એનાથી ગળી અને પછી આપણે પાણી પીવું જોઈએ. પાણી ગાળવા માટે સ્વચ્છ કપડું હોવું જોઈએ અથવા તો જૂની જાળી હોવી જોઈએ. પાણી ગાળવા માટે આધુનિક ગારણ પાત્રો પણ વાપરી શકાય, જે આપણે બધા વાપરીએ છીએ. નળવાળા માટલામાંથી નળ વાટે જ પાણી લેવું જોઈએ અને નળ વગરનું માટલું હોય તો આપણે ડોયા વડે પાણી લેવું જોઈએ. ગ્લાસ લઈને પીતું માટલાની અંદર ડબુક કરા નહીં. નળવાળું માટલું જ વાપરવું જોઈએ. જો માટલું નળવાળું નથી તો ડોયા વડે પાણી લેવું જોઈએ. ગંદા ગ્લાસ માટલામાં નાખવા જોઈએ. આગળ જોઈએ કે તાંબાના વાસણમાં ભરેલું પાણી આરોગ્યપ્રદ હોય છે. બાળકો, આપણે જે તાંબાના વાસણમાં આપણે આગળ જોયું હતું કે જુદા જુદા તાંબા અને પિત્તળના વાસણો પાણી ભરવા માટે વપરાયા, તો પીવાનું પાણી તાંબાના વાસણમાં ભરી રાખવાથી તે જંતુ મુક્ત બને છે, એટલે કે તેમાં જંતુ રહેતા નથી. આ પાણી આરોગ્યપ્રદ હોય છે. ગંદુ પાણી પીવાથી બાળકો ટાઇફોઇડ, કોલેરા, કમળો, મરડો જેવી બીમારીઓ પણ થાય છે. પાણીને સ્વચ્છ બનાવવા નિતારણ, ગારણ, નિસ્યંદન અને ઉકાળવા જેવી રીતો છે. તમે પાણીને ઉકાળી અને પછી ઠંડુ કરીને પીવો તો એ પાણી જંતુ મુક્ત બની જાય. ઘણા તહેવારો અને રિવાજો પાણી સાથે સંકળાયેલ. આપણે બુકમાં જોઈ ગયા કે એક નવોડા હતી કે જે તેના નવા ગામમાં પરણીને આવી હતી. હવે તે પાણીના સ્ત્રોત આગળ જઈને પૂજા કરતી હતી. તે પોતાના ઘરમાં નળની પણ પૂજા કરે છે. તો ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે સંકળાયેલા છે. નદીમાં સ્નાન કરવાનો કે જળ અભિષેક, આપણે ગંગા નદીમાં સ્નાન કરવા જઈએ તો આપણા પાપ ધોવાઈ જાય, આપણે કહીએ છીએ ને એવો. ત્યારબાદ જળ અભિષેક કરવાનો રિવાજ છે. ગામમાં નદી કે તળાવમાં વરસાદના પાણી ભરાઈ જાય ત્યારે જળ દેવતાની વધામણી કરવામાં આવે છે, મેઘ લાડુની વહેંચણી કરવામાં આવે છે તથા વધામણાનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ રીતે પાણી એ આપણા જીવનનું અગત્યનું પરિબળ છે. આગળ જોઈએ, પાણી કિંમતી કુદરતી સંપત્તિ છે. પાણી બહુ જ કિંમતી કુદરતી સંપત્તિ છે. વસ્તી વધારો, વરસાદની અનિયમિતતા અને ઉદ્યોગોના વધવાને લીધે પાણીની અછત વર્તાય છે. આવા સંજોગોમાં પાણી ગમે તેમ ગળફાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. સમગ્ર સજીવ સૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. જો આપણે પાણીની અછતથી બચવું હોય તો પાણીનો દુરુપયોગ અટકાવવો જોઈએ. બરોબર, તો આ હતો પાઠ 6, જળ એ જીવન. આપણે સમજ્યા, બુકમાં પણ સમજ્યા અને સમજ પણ મેળવી. હવે તમારે આના નાના પ્રશ્નો લખી દેવાના છે.